ધોરણ છ એકમ કસોટી સામાજિક વિજ્ઞાન તારીખ ચાર બે હજાર ત્રેવીસ પહેલો નીચે આપેલ પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો તો પેની પ્લેન એટલે તો કે ઘસારણનું મેદાન બીજું છે બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી કયા નામે ઓળખાય તો સંયોગી ભૂમિ ત્રીજું નિક્ષેપના મેદાન બીજા કયા નામથી ઓળખાય તો નદીકૃત મેદાન અને કાપના મેદાન એટલે સી જવાબ આવશે એ અને બી ચોથું છે લોબાડીનું મેદાન કયા મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ છે તો આમાંથી એક પણ જવાબ આવશે નહીં પાંચમું છે નીચેનામાંથી કયું ઉદાહરણ સંરચનાત્મક મેદાનનું નથી તો ઉપરના ત્રણ એ જવાબ આવશે છ ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે કોનો સમાવેશ થાય તો એ અને બી બંને સાતમું ભૂમિ સ્વરૂપ નવસો મીટર ઊંચાઈ ધરાવે તો શેમાં સમાવેશ થાય તો કે પર્વતમાં આઠમું છે નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી આંતર પર્વત નવ કોને હોસ્ટ પર્વત કહે છે તો કે એ ખંડ પર્વત દસ નીચેનામાંથી કઈ વિશેષતા ઉચ્ચ પ્રદેશની નથી તો કે સાંકડા શિખરો ધરાવે ડી અગિયારમો કયો પર્વત જ્વાળામુખીથી બનેલ નથી તો બી અને સી એટલે ડી જવાબ આવશે બારમું ઘસારાના કુદરતી બળો સામે તાકી રહેતા શેષ ભાગથી બનતો ભૂમિભાગ તો અવશિષ્ટ પર્વત તેર આંતર પર્વતીય ઉચ્ચ એટલે એ ચારે બાજુ પર્વતથી ઘેરાયેલ ભૂમિભાગ ચૌદમું છે ખંડીય તો કે ભૂમિ ભાગ ઉચકાતા બનતા મહાસાગરના જળના આંશિક ભાગને સી ઉપસાગર સોળ ભૂમિનો જળભાગમાં ફેલાયેલો લંબાત્મક છેડો સત્તરમું છે શંખો દ્વારા કયા ભૂમિભાગનું ઉદાહરણ છે તો કે બી ટાપુ અઢાર તમે પાલ્કની સમુદ્ર ધુનીમાંથી પસાર થઈ રહ્યા છો તમારી આજુબાજુ કયા દેશ છે તો સી ભારત અને શ્રીલંકા ઓગણીસ કાશ્મીરની ખીણો નીચેનામાંથી શેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો કે બી નિક્ષેપણના મેદાન વીસમું છે દ્વીપકલ્પ એટલે તો કે ડી એ અને બી એકવીસ મેદાન એટલે તો કે ઉપરના ત્રણેય બાવીસ નીચેનામાંથી કયું ઉદાહરણ ખંડીય ઉચ્ચપ્રદેશનું નથી તો કે ડી તિબતનો ઉચ્ચપ્રદેશ પ્રદેશ નીચેનામાંથી કયું ઉદાહરણ આંતર ઉચ્ચપ્રદેશ છે તો સી જવાબ આવશે એ અને બી બંને ચોવીસ ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કેવી રીતે નિર્માણ પામ્યું તો એ જમીનના તળિયા ઘસાવાના કારણે પચીસ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો કે બી ફ્યુજિયામાં અને ખંડ પર્વત પ્રશ્ન બીજો છે નીચેના જવાબ સિદ્ધાંતનું સિદ્ધાર્થનું જન્મ અને નિર્વાણ સ્થાન તો કપિલ વસ્તુ અને કુશી નારા બીજો પ્રશ્ન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં કઈ સમાનતા જોવા મળે તો કે ઈશ્વરનો ઇનકાર ત્રીજો બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંત તો એ જવાબ અહીંયા નીચે આપેલ છે કે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે નાશ તૃષ્ણાનો ત્યાગ છે આ એનો જવાબ છે ચોથું જૈન ધર્મના મહાવ્રત તો અહિંસા સત્ય અસત્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પાંચમું છે ગૌતમ બુદ્ધનો ઉપદેશ તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ અહીં આપેલ છે ઈશ્વર આત્માનો ઇનકાર ઊંચની જ ભેદભાવનો વિરોધ કર્મકાંડનો વિરોધ અને સ્ત્રીઓને મહત્વ છઠ્ઠું મહાવીર સ્વામીનો ઉપદેશ તો અહિંસા સત્ય અસ્તેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જીનનો અર્થ તો મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર સમ્યક ઉપદેશ એટલે સારી રીતે અપાયેલ ઉપદેશ નવમું બુદ્ધના ઉપદેશ મુજબ અહિંસા એટલે કે જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી દસ બુદ્ધના ઉપદેશ મુજબ અસ્તે એટલે કે ધણીને પૂછા વગર કોઈ પણ વસ્તુ ન લેવી અને અજાણ્યા સ્થળે પૂછા વગર જવું નહીં એટલે કે ચોરી ન કરવી અગિયાર બુદ્ધના ઉપદેશ મુજબ અપરિગ્રહ એટલે કે જેટલું જરૂર હોય એટલી જ વસ્તુ વધારે રાખ એટલી જ રાખવી વધારે સંગ્રહ કરવો નહીં બારમો પ્રશ્ન છે માવી સ્વામીએ પોતાનો ઉપદેશ લોકોને કઈ ભાષામાં આપ્યો તો કે પ્રાકૃતિ અને ત્રીજો પ્રશ્ન નીચે આપેલ વિધાનમાં ખાલી જગ્યા પૂરો પહેલામાં ચંદ્રગુપ્ત મૌર્ય બે પુષ્યગુપ્ત અર્થશાસ્ત્ર શિલોન પ્રાકૃત વિશાખદત્ત પ્રાકૃત ત્રણ સીતાધ્યક્ષ યાધ્યક્ષ અશોક ચાણક્ય પશ્ચિમ અને રાજ્યપાલ પંદરમું ગ્રામણી અને સોળમાં કર્ણાટક પ્રશ્ન ચાર નીચેના શબ્દોની સંકલ્પના તલાટી તો કે ગામમાં સરકાર તરફથી નિમણૂક કરેલ વહીવટી અધિકારી તાલુકા વિકાસ અધિકારી તો તાલુકા પંચાયતના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના વહીવટી વડા ચીફ ઓફિસર તો કે નગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર તો કે મહાનગરપાલિકાના વહીવટી વડા કલેક્ટર તો કે જિલ્લાના વહીવટી વડા સાતમું છે મામલતદાર તો તાલુકા કક્ષાના વહીવટી અધિકારી મેયર તો મહાનગરપાલિકાના વડા અને નગરપાલિકા તો પચીસ હજારથી વધુ વસ્તીવાળા શહેરમાં હોય અને મહાનગરપાલિકા તો દોઢ લાખથી વધુ વસ્તીવાળા મોટા શહેરમાં મહાનગરપાલિકા હોય તાલુકા પ્રમુખ તો તાલુકાના વડા ત્રિસ્તરીય માળખું તો કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રશ્ન ચાર બ ખરા ખોટા પહેલું ખોટું બીજું ખોટું ત્રીજું સાચું ચોથું સાચું પાંચમું સાચું છઠ્ઠું સાચું સાતમું ખોટું આઠમું સાચું નવમું સાચું દસમું ખોટું અગિયાર ખોટું અને બાર સાચું પ્રશ્ન પાંચ મને ઓળખો તો પહેલું ભૂમિર બીજામાં અખાત ત્રીજામાં ટાપુ ચોથામાં આંતર પર્વતીય ઉચ્ચપ્રદેશ પ્રદેશ પાંચમા છઠ્ઠામાં સમુદ્રધુનિ સાતમામાં પર્વત અને આઠમામાં જ્વાળામુખી નવમું એની અંદર મેદાન દસમાં સૌરાષ્ટ્ર અને અગિયાર ગેડ પર્વત પ્રશ્ન પાંચ બ છે તો નકશામાં નીચેના દર્શાવેલ સ્થળો બતાવો તો આ સ્થળો આપણે હવે નકશામાં જોઈશું આ ભારતનો નકશો છે તો હિમાલયનું તો કે અહીંયા આવશે અહીંયા ગંગાનું મેદાન માળવાનો ઉચ્ચપ્રદેશ વિંધ્યાચલ પર્વત સાતપુડા પાવાગઢ અહીં આવશે અહીં ગિરનાર અહીં કચ્છનો અખાત ખંભાતનો અખાત અહીંયા પશ્ચિમ ઘાટ એવી જ રીતે નીચે અહીં લક્ષદ્વીપ ટાપુ અને અહીં આંદામાન નિકોબાર ટાપુ આ રીતે નકશામાં આપણે જોઈ શકીએ છીએ